કેમ છો વિદ્યાર્થી મિત્રો, આપણે ચોથા ચેપ્ટરના જે પાછલા વિડીયો જોયો હતો એમાં બાયો સાવાના નિયમ વિશેનો ખ્યાલ લીધો હતો અને એમાં મેં તમને ખાલી કીધું હતું કે અહીંયા આગળ માત્ર બાયો સાવાના નિયમનું સૂત્ર આપણે ધ્યાનમાં રાખવાનું છે અંદર. હવે આજે શું જોઈશું, બાયો સાવાના નિયમના મદદથી આપણે કેવી રીતે જુદી જુદી આપણને અમુક કન્ડિશન્સો આપેલા અથવા જુદા જુદી આપણને પદાર્થો આપ્યા છે એના માટે આપણે એમની જે તે જગ્યાએ ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય શોધવું હોય તો આપણે કેવી રીતે શોધી શકીએ એના વિશે આપણે અહીંયા આગળ શું કહીશું, વાત કરીશું. તો આજે આવે છે આપણે કે બાયો સાવાનો જે નિયમ ખરો એના ઉપયોગથી એટલે કે એની મદદથી વિદ્યુત પ્રવાહ ધારિત વર્તુળાકાર પ્રવાહ ગળાની રિંગની અક્ષ પર ચુંબકીય ક્ષેત્રનું સમીકરણ મેળવવાનું છે. એટલે કે આપણી પાસે શું છે, એક વર્તુળાકાર રિંગ છે, એમાંથી શું થાય છે, ભાઈ વિદ્યુત પ્રવાહ પસાર થાય છે અંદર, બરાબર. તો આ ગાળાની જે આ જે વર્તુળાકાર જે આપણી રિંગ છે અંદર, બરાબર, જે ગાળો છે એની અક્ષ ક્યાં હોય, અહીંયા આગળ તમે બિંદુએનું કેન્દ્ર લો, કેન્દ્ર પર તમે તમારી પેન મૂકો તો પેનની જે દિશા ખરી અક્ષ કહેવાય. હવે આપણે એ વસ્તુ તો અહીંયા આગળ બતાવીને આપણે રિંગને કંઈક આ રીતે દોરીશું અને અહીંથી આ રીતે આપણે શું બતાવીશું, એની અક્ષ બતાવીશું અંદર. સમજી ગયા કે ના સમજી ગયા દરેક જણ? હા કે ના? બરાબર. તો આમ બાયો સાવાના નિયમના ઉપયોગથી આપણે આ જે રિંગ ખરી એની અક્ષ પરના કોઈ પી બિંદુ પાસે આપણે શું કહેવાય છે, ચુંબકીય ક્ષેત્રનું સમીકરણ મેળવવાનું છે અંદર, બરાબર. તો સૌથી પહેલાં તમારે આકૃતિ દોરતા આવડવી જોઈએ અને એને પ્રોપરલી આપણે ડ્રો કરવાની છે. સૌથી પહેલાં તમારે શું કહેવાય છે કે આ રીતના રિંગ દોરી દેવાની છે અંદર, હા કે ના? બરાબર. પછી ત્યાંથી આપણે કઈ રીતના સીધી લાઇન ડ્રો કરી દેવાની અંદર અને અહીંયા આગળ કોઈ બી ઈચ્છા હોય એ જગ્યાએ પી પોઈન્ટ આપણે ખાલી લઈ લેવાનો અંદર. આટલું તો કરતા આવડે આપણે બધાને. હવે શું કરવાનું છે તમારે અંદર કે આ જે રિંગ ખરી, બરાબર, એના પર તમારે બે સૂક્ષ્મ ખંડો બતાવવાના છે આપણે, કારણ કે બાયો સાવાના નિયમ કેવો છે, પ્રવાહ ખંડ પર આધારિત છે. આપણે આઈડીએલ લેવાનો થાય છે અંદર, બરાબર છે. તો આઈડીએલ લેવાનો જો થાય તો આપણે ડીએલ જેટલી લંબાઈ લેવી પડે કે ના લેવી પડે, તો તમારે ઉપર અને એક નીચેના ભાગમાં શું કરવાની, ડીએલ જેટલી લંબાઈના બે ખંડો બતાવી દેવાના અંદર. સમજ પડે છે દરેક જણે આટલો પાર્ટ? હા કે ના? હવે અહીંયા આગળ તમારું પી બિંદુ છે તો એ બંને ખંડોના બિંદુઓને ખાલી અહીંયા આગળ શું કરી દેવાના, પી સાથે જોઈન કરી દેવાના. આવડે કે ના આવડે આટલું કરતા? હા કે ના? પછી આપણી જે રિંગ ખરી એની અંદર પ્રવાહની દિશા બદલાવાની રહી જાય નહીં અંદર, બરાબર. તો આ રીતે આપણે શું કહીશું, પ્રવાહ બતાવી દઈશું અહીંયા આગળ અંદર, બરાબર. હવે અહીંયા આગળ આ જે અંતર ખરું જે વિકર્ણ જેવું લાગે છે એને આર નામ આપી દો. આને શું નામ આપી દો તમે? અહીંયા આગળ ત્રિજ્યા છે એટલે આપણે આર નામ આપી દઈએ અંદર. અને આ જે ખરું એને આપણે કેટલું લઈશું, એક્સ અક્ષનું અંતર છે એટલે આપણે એક્સ તરીકે કન્સિડર કરીએ કે ના કરીએ અંદર? હા કે ના? સમજી ગયા કે ના સમજી ગયા આટલો પાર્ટ? બરાબર. અને અહીંયા આગળ જે ખૂણો બને છે એને કેટલો લઈ લો, થીટા લઈ લો. સેમ વસ્તુ અહીંયા આગળ બી થાય કે ના થાય અંદર? હા કે ના? હવે અહીંયા આગળ શું થશે કે આ જે ખરું એ ચુંબકીય ક્ષેત્રની દિશા છે અંદર, બરાબર. એટલે એ દિશામાં તમારે શું કહેવાનું છે, અહીંયા આગળ પોઈન્ટ્સ બતાવવાના છે કે તમારે પી બિંદુ ખરું એના કારણે મળતું ચુંબકીય ક્ષેત્ર બે બતાવવાનું છે અંદર. એક કોના કારણે, નીચે વળાને લીધે અને એક ઉપર વળાને લીધે. અને પછી એના બે ઘટકો આપણે બતાવવાના છે અંદર. એક કયું કહેવાય ભાઈ, એક્સ દિશામાં, અને બીજું કયું કહેવાય, વાય દિશામાં કહેવાય અંદર. સમજ પડે છે દરેક જણને આટલો પાર્ટ? બરાબર. હવે અહીંયા આગળ તમારે માત્ર આટલું ગોખી રાખવાનું છે અંદર કે અહીંયા આગળ એક લંબ દોરી દો પી બિંદુ પર અને આ સમક્ષિતિ છે તમારો, બરાબર. તો તમને જેવી દિશામાં ચુંબકીય ક્ષેત્ર મળે છે એના લંબ સાથે, કારણ કે અહીંયા આગળ તમારો જે પરિણામી સ્થળાંતરનો સદિશ ખરો એ એક્સ અક્ષ સાથે બનાવે છે, તો ચુંબકીય ક્ષેત્ર કોની સાથે બનાવશે, વાય અક્ષ સાથે ખૂણો બનાવશે. એટલે આ પોઈન્ટ ખાલી તમારે માઇન્ડમાં શું કહેવાય છે, ગોખી રાખવાનો છે અંદર, બરાબર. કે ભાઈ આ બી છે તો એનો કોસ ઘટક ક્યાં મળે, અહીં મળે અંદર, અને અહીંયા આગળ તમને શું મળશે, સાઇન ઘટકો મળશે અંદર. સમજી ગયા કે ના સમજી ગયા અંદર? હા કે ના? આઈડિયા આવે છે દરેક જણને આટલો પાર્ટ? બરાબર. ચાલ હવે આપણે શું કરીએ, એનું સોલ્યુશન્સ લાવવાનો ટ્રાય કરીએ અંદર. આપણે જાણીએ છીએ કે જેની સાથે એંગલ બનાવીને આપણે કોસ થીટા કહીએ, બરાબર, અને જેની સાથે ના બનાવીને આપણે શું કહીશું, સાઇન થીટા કહીશું અંદર. હવે તમે આ જે ખરો એની જગ્યાએ ઊંધું લેવું હોય તો પણ લઈ શકો છો, તમારી પાસે અહીંયા આગળ એંગલ હોય તો એના પ્રમાણે પણ તમારે લેવું હોય તો લઈ શકો છો અંદર. આઈડિયા આવે છે દરેક જણને આટલો પાર્ટ? તો ચલો આ આકૃતિ આપણી થઈ ગઈ. પછી આકૃતિનું શું કહેવાનું, વર્ણન કરવાનું કે આકૃતિમાં એક ભાઈ વિદ્યુત પ્રવાહ ધારિત છે અને કેપિટલ આર ત્રિજ્યાની વર્તુળાકાર લૂપ છે, વિચારો અંદર અથવા તો દોરો, બરાબર. પછી આ લૂપનું જે કેન્દ્ર ખરું અંદર, શું કહેવાય, લૂપનું જે કેન્દ્ર ખરું એને ઉદ્ગમ બિંદુ ઓ પર તેની અક્ષ પર એક્સ જેટલા, અરે સોરી, લૂપનું જે કેન્દ્ર ખરું એને ઉદ્ગમ બિંદુ ઓ પર અને એની જે અક્ષ ખરી એક્સ અક્ષ પર સંપાત થાય એ રીતે રાખો. એટલે આપણે એવું જ કર્યું, અહીંયા આગળ ઉદ્ગમ બિંદુ લઈ લીધું અને અહીંયા આગળ આને શું લઈ લીધી, એક્સ અક્ષ તરીકે લઈ લીધી કે ના લઈ લીધી અંદર. હવે લૂપનું સમતલ પુસ્તકના પાનના સમતલને લંબરૂપે છે, તો ધારો કે લૂપની અક્ષ પર તેના કેન્દ્ર ઓથી એક્સ જેટલા અંતરે આવેલું પી બિંદુ છે અને આ પી બિંદુ પાસે આપણે શું કહો છો ભાઈ, ચુંબકીય ક્ષેત્ર શોધવું છે અંદર,
બરાબર. તો આપણો મેઇન પોઈન્ટ આવી ગયો કે આપણે ભાઈ તો શું કહ્યું હતું, ભાઈ અક્ષપણના કોઈ બિંદુ પાસે શોધવાનું હતું, તો એને બી આપણે વ્યાખ્યાયિત કરી દઈએ. એટલે આપણી આકૃતિની જે બેઝિક રિક્વાયરમેન્ટ હતી આપણે બધી શું કરી લીધી, એક્સપ્લેન કરી લીધી અંદર. બરાબર, હવે આપણે શું કરીશું અહીંયા આગળ અંદર, કે બાયો સાવના નિયમનો ઉપયોગ લગાડીશું અંદર. કે બાયો સાવના નિયમ પ્રમાણે આપણે આપણી જે રિંગ ખરી એને નાના નાના સદિશ ખંડોમાં વિભાજિત કરવી પડે. કેમ? કારણ કે આખી રિંગ જો વર્તુળાકાર છે ભાઈ અહીંયા આગળ, બરાબર. એટલે આપણે નાના નાના સૂક્ષ્મ ખંડોમાં વિભાજિત કરીએ અને એમાંથી વહેતો પ્રવાહ આઈ છે, તો આઈને ડીએલ સાથે મેળવી લો તો તમને શું મળશે, પ્રવાહખંડ મળશે કે નહીં મળે. તો આમ આ નિયમ પ્રમાણે કોઈ પણ આવું એક પ્રવાહખંડ લઈએ છીએ એના કારણે, બરાબર. હવે એ જે પ્રવાહખંડ લીધો આપણે અહીંયા આગળ લીધો ડીએલ વાળો અંદર, હવે એનાથી પી બિંદુનું અંતર તો કેટલું છે ભાઈ, આર જેટલું છે અંદર. એટલે એને સ્થાન સદિશ આર બી કહી શકીએ કે ના કહી શકીએ અંદર, બરાબર. તો ખંડની સાપેક્ષે આર સ્થાન સદિશ ધરાવતા પી બિંદુ પાસે જો આપણે ચુંબકીય ક્ષેત્ર શોધવું હોય તો આપણે શું કહેવાય કે બાયો સાવના નિયમનું ઇક્વેશન ઓલરેડી આપણને આપેલું જ હતું. શું હતું? μ0/4πIdl બરાબર ક્રોસ આર કેર આર વેક્ટર ડિવાઇડ બાય આર ક્યુબ લખ્યું છે. જો તમે આર કેરેટ લખો તો અહીંયા આગળ શું આવે, આર સ્ક્વેર આવે અંદર. સમજ પડે છે દરેક જણા આટલો પાર્ટ, હા કે ના? બરાબર, ચાલ. હવે આપણને શું કહે છે કે અહીંયા આગળ આ બે વચ્ચે ક્રોસ પ્રોડક્ટ છે અંદર, બરાબર. ચોકડી ગુણાકાર છે. હવે ચોકડી ગુણાકાર છે એટલે આપણી જગ્યાએ શું લખી શકીએ, સાઇન થીટા લખી શકીએ અંદર. હવે સાઇન થીટા શું બતાવે છે ભાઈ, તમારો ડીએલ અને આર આ બે વચ્ચેનો શું કહેવાય છે, ખૂણો બતાવે છે અંદર. હવે તમને અહીંથી જોઈને એવું લાગશે કે ડીએલ આમ છે અને આ છે તો કઈ રીતે, પણ એકચ્યુઅલમાં એવું છે કે જે ડીએલ ખરો અંદર, બરાબર, એ રિંગની અક્ષ પર એટલે રિંગ પર છે અંદર, બરાબર. જ્યારે અંતર ખરું આ રીતે જાય છે અંદર, સમજ પડે છે અંદર પાર્ટ આટલો, બરાબર. અંતર આ રીતે જાય છે એટલે કે આ આઈડિયલ ખરો એ તમારા જે પેલા અંતર ખરા એના માટે શું બનશે, લંબ બનશે અંદર. શું બનશે? લંબ બનશે. એટલે અહીંયા આગળ એ બે જણ વચ્ચે જે ખૂણો ખરો એ આપણે થીટા બરાબર શું લેવો પડે, π/2 લેવો પડે કે ના લેવો પડે અંદર, બરાબર. હવે તમે શું કરો ભાઈ, સિમ્પ્લિફાઈડ કરો અંદર, બરાબર. બધાની જે વેલ્યુઓ છે મૂકી દો અંદર, તો આમાં શું લખાય, આઈડીએલ ઇન્ટુ આર, અને શું લખાય, સાઇન થીટા લખાય કે ના લખાય અંદર, હા કે ના? સમજ પડે છે. પણ થીટા કેટલો છે ભાઈ, 90 છે, તો સાઇન 90 તો કેટલો થાય, 1 થાય. તો ફાઇનલી તમને ઇક્વેશન શું મળ્યું ભાઈ, μ0i બરાબર, અને શું મળ્યું, ડીએલ મળ્યું, અને ડિવાઇડ બાય શું મળ્યું, આર સ્ક્વેર મળ્યું કે ના મળ્યું, અને 4π હતા પહેલાં, હા કે ના? μ0/4π હતું, આઈડીએલ બરાબર ક્રોસ શું હતું, આર કેરેટ હતું. તો પછી આપણે અહીંયા આગળ આર સ્ક્વેર લખી શકીએ કે ના લખી શકીએ અંદર, હા કે ના? હવે આપણે જો ધ્યાનથી જોઈએ તો આકૃતિમાંથી આપણને એવું ખબર પડે છે કે ભાઈ આના કારણે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર ખરું અંદર, બરાબર, એ પી બિંદુ પાસે જે બી દિશાએ મળે છે. તો એના બે ઘટક વિચારીએ અને એના જેવો આ જે ડીએલ ખંડ ખરો એવો એક્ઝેક્ટલી એના વ્યાસાંત બિંદુ જે ખરું ત્યાં આગળ વિચારે અને એનાથી ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રના બે ઘટક વિચારે, તો આપણને ખબર પડે છે કે એમાંનો જે કોસ ઘટક ખરો ભાઈ એ કેવો છે, સમાન મૂલ્યનો છે અને પરસ્પર કઈ દિશામાં છે, વિરુદ્ધ દિશામાં છે. કેમ સમાન મૂલ્યનો છે? કારણ કે ભાઈ આપણે પ્રવાહખંડની લંબાઈ સેમ લીધી છે, આઈની વેલ્યુ પણ સેમ લીધી છે, બી પણ જે છે એનો એ છે, અંતર પણ ફિક્સ છે અંદર. તો આ બંને શું છે, એક સરખા મૂલ્યના અને ઓપોઝિટમાં થયા એટલે આ બેની અસર એકબીજાને શું કરી દેશે, ઝીરો કરી દેશે કે નહીં કરી દે. તો તમને જે પણ પરિણામી ચુંબકીય ક્ષેત્ર મળશે માત્ર ને માત્ર કોને લીધે મળશે, આ સાઇન ઘટકના લીધે મળે કે ના મળે અંદર, આઈડિયા આવે છે? સમજ પડે છે. હવે આ સાઇન અને પેલા સાઇનમાં કન્ફ્યુઝ ના થતા, પેલો સાઇન શું હતો, બાયો સાવના નિયમનો હતો. હવે જે આપણે સાઇન લઈશું એ કોના પ્રમાણે લઈશું ભાઈ, પરિણામી વિદ્યુત ક્ષેત્ર માટે લઈશું અંદર. સમજ પડે છે દરેક જણા આટલો પાર્ટ, હા કે ના? બરાબર છે. તો એ જ વસ્તુ તમને અહીંયા આગળ શું કહે છે, લોકોએ સમજાયેલી છે અંદર. તો ફાઇનલી તમને જે પણ ચુંબકીય ક્ષેત્ર મળશે એકચ્યુઅલમાં કયું મળશે ભાઈ, ડીબી સાઇન થીટા મળશે કે નહીં મળે અંદર. તો ડીબી એક્સ બરાબર શું લખાય, ડીબી સાઇન થીટા લખાય. હવે સાઇન થીટા, થીટા તો આપણે ધારેલો છે, તો થીટાને કાઢવો પડે કે ના કાઢવો પડે અંદર, બરાબર. તો હવે જો અહીંયા થીટા છે તો અહીં બી થીટા છે, તો સાઇન થીટા બરાબર શું લખાય ભાઈ, સામેની બાજુ ભાગ્યા કર્ણ લખાય કે ના લખાય અંદર, હા કે ના? તો અહીંયા આગળ પણ સાઇન થીટાની જગ્યાએ તમને એ જ વસ્તુ જોવા મળે, સામેની બાજુ શું હતી ભાઈ, ત્રિજ્યા હતી અને ભાગ્યા કર્ણ, બરાબર. હવે કર્ણ આપણી પાસે શું છે ભાઈ, સ્મોલ આરનો સ્ક્વેર છે. હવે એ પણ આપણે શું કર્યો હતો, ધાર્યો હતો. હવે એટલે એની આપણે એની જગ્યાએ શું લખી શકીએ અંદર, ભાઈ કેપિટલ આરનો સ્ક્વેર પ્લસ એક્સનો સ્ક્વેર લખાય કે ના લખાય, અને સ્ક્વેર રૂટ ના લખવું હોય તો અડધો પાવર લખાય કે ના લખાય અંદર, હા કે ના? તો આ સાઇન થીટાની વેલ્યુ તમારે ખાલી મૂકી દેવાની છે અને બી ડીબીની વેલ્યુ ખરી એ પણ તમારે અહીંયા આગળ શું કહે છે, મૂકી દેવાની છે અંદર. સમજ પડશે કે નહીં પડે દરેક જણા આટલો પાર્ટ, હા કે ના?
બરાબર. તો આ રીતે જ્યારે પણ તમે કેલ્ક્યુલેશન્સ કરશો તો સિમ્પ્લિફાઈડ કરતાં કરતાં તમને આ રીતે એક શું મળશે, ફોર્મેટ મળશે, જેની અંદર ઉપર μ0 આઈડીએલ આર મળશે અને નીચે 4π તો હતો જ. હવે અહીંયા આગળ શું છે, એક ઘાત છે ને બીજી અડધી ઘાત છે, એટલે કેટલી ઘાત થાય, 3/2 ઘાત થાય કે ના થાય અંદર. તો આમ કરતાં તમને ફાઇનલી આ શું મળશે, સૂત્ર મળશે, dBx બરાબર μ0/4π આઈડીએલ IR ડિવાઇડ બાય શું મળશે, x² + r² / 3/2 મળશે અંદર. બરાબર, આ ડેરિવેશન એકદમ સિમ્પલ છે, તમે અત્યારે સમજ્યા. આ જ વસ્તુને 3-4 વાર તમે શું કરો, મોડેલ લખો, ના ખબર ફરીવાર વિડીયો જુઓ, ફરીવાર મોડેલ લખો, તરત જ તમને શું થઈ જશે, મોડેલ થઈ જશે અંદર. સમજ પડે છે દરેક જણા આટલો પાર્ટ? હા કે ના બરાબર છે. તો ચલો આપણે હવે આગળ વધીએ અંદર, કે આ તો ખાલી કોના લીધે હતું ભાઈ, એક ખંડના લીધે હતું. આવા તો આપણી પાસે કેટલા છે, ઘણા બધા ખંડો છે. તો આપણે પરિણામી ચુંબકીય ક્ષેત્ર માટે શું કરવું પડે ભાઈ, સંકલન કરવું પડે કે ના કરવું પડે અંદર? તો સંકલનમાં dBx આવું લખાય કે ના લખાય તમારાથી અંદર? હા કે ના. જે અંદર બધા બહાર નીકળી જશે, ખાલી સંકલનમાં રહેશે પણ એકલો dl રહેશે. જો μ0 અચળ, એમાંથી વહેતો પ્રવાહ r અચળ છે, ત્રિજ્યા બી અચળ છે, 4π x પણ ફિક્સ છે, p બિંદુ નક્કી કરી દીધો છે, બધું અચળ છે, ખાલી મેઇન વસ્તુ શું છે, dl અલગ અલગ છે અંદર. તો હવે ખબર જ છે કે વર્તુળની રિંગ ખરી, એનું આપણે શું કહેવાય, સંકલન કરીએ બરાબર 1-ડાયમેન્શનલી, તો આપણને એનો શું મળે, પેરીમીટર મળે કે ના મળે અંદર? પેરીમીટર એટલે કે એની શું મળે, આ જે વર્તુળની જે પરિઘની લંબાઈ છે, પરિઘ છે, એ મળે કે ના મળે? જેનું સૂત્ર આપણે શું લે છે, 2π લઈએ છે, તો આપણે 2π લખી દઈએ કે ના લખી દઈએ અંદર? બરાબર. તો 2π લખ્યા પછી તમારું ફાઇનલ ઇક્વેશન શું બનશે, અહીંયા ગાડી μ0 r² / 2 x² + r² અને એનો શું મળશે, 3/2 મળશે અંદર. સમજ્યા કે ના સમજ્યા? તો આ શું છે, આપણને જે માંગેલું છે એ સમીકરણ અહીંયા આગળ આપણને ફાઇનલી મળી ગયું અંદર. બરાબર છે. તો અહીંયા આગળ તમને ઇક્વેશન શું મળ્યું, μ0 ir² / 2 x² + r² / 3/2 મળ્યું અંદર. સમજ પડે છે આટલો પણ? હા કે ના. બરાબર. તો આમ કરતાં તમને શું કહેવાય કે આ ઇક્વેશન મળ્યું. હવે આ ઇક્વેશનના સ્પેશિયલ કિસ્સાઓ જોવાના છે, જેનો આપણે વધારે પડતો ઉપયોગ શું કરીશું, આવનારા ચેપ્ટર્સમાં કરીશું અંદર. કે આમ વિદ્યુત પ્રવાહદાયી ગાળાના કેન્દ્રની અક્ષ પર એક્સ અંતરે ચુંબકીય ક્ષેત્રનું સમીકરણ લખો અને તેના ખાસ કિસ્સાઓ ચર્ચો. તો જ્યારે કોઈ રિંગમાંથી આ જેટલો વિદ્યુત પ્રવાહ આર ત્રિજ્યાવાળી રિંગમાંથી પસાર થતો હોય અને એના એક્સ અંતરે કરવું હોય, તેનું સૂત્ર શું છે ભાઈ, μ0 ir² / 2 x² + r² / 3/2 આવશે અંદર. બરાબર છે, ક્લિયર. તો હવે પહેલો કિસ્સો એવો છે કે જો આપણે જે લૂપ લીધી છે એ એક જ ટર્ન વાળી તો વાંધો નહીં, પણ એક કરતાં વધારે ટર્ન હોય તો તમારું જે સૂત્ર હતું એમાં ખાલી એન અંદર શું કરવાનો છે, ગુણી નાખવાનો છે અંદર. સમજ્યા કે ના સમજ્યા અંદર? હા કે ના. આપણે શું કહેવાય કે જ્યારે પણ સંખ્યાઓની વાત થતી હોય એનની, તો ફાઇનલ જવાબમાં હંમેશા મોટા ભાગે તમને કેવું જોવા મળશે, મલ્ટીપ્લાયર જોવામાં મળશે અંદર. બરાબર. ત્યાર પછી એવું કહે છે કે જો તમારી એન આટાવાળી લૂપના કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્ર શોધવું હોય, એટલે કે એવું કહે છે કે તમારે આ જે રિંગ ખરી એના કેન્દ્ર પર ભાઈ કેટલું હશે એ શોધવું હોય, તો સીધી વસ્તુ છે, કેન્દ્રનું કેન્દ્રથી અંતર એક્સ બરાબર શું થઈ જાય, 0 થઈ જાય. તો આ જે સમીકરણ છે એમાં એક્સનું મૂલ્ય 0 મૂકી દો તો શું મળશે, μ0 i² તો ઉપર એવાને એવા 2 + શું મળશે, આર એનો 2 / 3/2 એટલે 3 મળે કે ના મળે અંદર? સમજ પડે છે. તો એમાંથી r² ને r³ નીકળી જાય, એક r વધે કે ના વધે અંદર? બરાબર. તો એ ઇક્વેશન તમને અહીંયા આગળ મળશે, μ0 i / 2 r. સમજ પડે છે. તો μ0 અને જો નંબર ઓફ ટર્ન n હોય તો μ0 ni / શું મળશે, 2 r મળશે અંદર. સમજ પડે છે અંદર? ક્લિયર. તમને કદાચ મોબાઈલની કંપનીનું નામ ખબર હોય તો એવું કંઈક આવતું હતું, જીઓની. એ રીતના અહીંયા આગળ શું છે, μ0ની છે અંદર. શું છે, μ0ની કોણ છે ભાઈ, 2 r છે. બરાબર, બે વાર રૂસીન સર છે અહીંયા આગળ અંદર. તો μ0ની ખરી કોની કંપની છે ભાઈ, 2 r ની છે અંદર, એટલે કે રૂસીન સરની છે અંદર. બરાબર. તો આ રીતે તમે ઇક્વેશન યાદ રાખશો તો તમને આરામથી યાદ રહી જશે અંદર. બરાબર. હવે જો તમે એવું કરો છો કે તમારું એક્સનું અંતર એ વર્તુળની ત્રિજ્યા કરતાં ઘણું મોટું છે અંદર, બરાબર, તો એવા કેસમાં તમારે આર ને અવગણવાનો, તો અંશ જ રહેશે, નીચે તમને 2x³ મળશે અંદર. સમજ પડે છે કે નથી પડતો પાડ આટલો? હા કે ના. બરાબર. પછી એવું કહે છે કે આપણે જો અહીંયા આગાડી જે અક્ષ ખરું એના કેન્દ્રથી ત્રિજ્યા જેટલા અંતર, એટલે કે એક્સનું મૂલ્ય અને આરનું મૂલ્ય, જેટલી રિંગની ત્રિજ્યા છે એટલું જ એક્સનું અંતર લઈએ, તો એવા કિસ્સા માટે બી તમે શું કહેવાય કે એક્સની જગ્યાએ આર લખી દો, તો તમને આવું કંઈક ઇક્વેશન મળશે અંદર. સમજ્યા કે ના સમજ્યા? એટલે મેં તો એવું જ કહું કે ભાઈ આપણે તો શું કહેવાય કે જીઓની હતું, તો μ0ની હતું અને r² હતું સાદા ઇક્વેશનમાં અંદર,
હા કે ના, બરાબર? અને ડિવાઈડ બાય શું લખી દઉં, 2, બરાબર? અને એ બ્રેકેટમાં શું આવશે, એક્સ સ્ક્વેર પ્લસ આર સ્ક્વેર રેસ ટુ શું આવશે, 3/2 આવે કે ના આવે અંદર, સમજ્યા? તો આ ઇક્વેશન યાદ રાખો, જે કેસ કીધો એ આપણે પૂખી નાખો, બરાબર? પણ આ ઇક્વેશન તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે કેન્દ્ર પર જ્યારે કે તેનું ઇક્વેશન શું છે, જીઓની ડિવાઈડ બાય કોણ આવશે, 2R આવશે અંદર, સમજ્યા કે ના સમજ્યા? આ ઇક્વેશન તમારે મોઢે રાખવાનું રહેશે, કારણ કે ઘણા દાખલાઓમાં આપણે ઇક્વેશનનો શું કામ થાય છે, યુઝ